તો વાયુ વાવાઝોડું કચ્છમાં ત્રાટકશે, આ સવાલ છે. અને આ સવાલની વચ્ચે તમામ બંદોબસ્ત કરવાયો છે, તેના પર ખાસ નજર રહેશે ઝી ચોવીસ કલાકની. પરંતુ જગન્નાથજીની જળયાત્રા પણ ચાલી રહી છે, તો અમારા સહયોગી અમારી સાથે જોડાઈ ગયા છે નુપુર. જી બિલકુલ જનક, તો ફરી એક વખત જળયાત્રાની વિશેષ રજૂઆત સાથે હું આપની સાથે છું નુપુર દાણી, સતત આપને અપડેટ આપતા રહીશું. મિત્રો, આપણે કહી દઈએ કે જળયાત્રા એ ખરેખર ખૂબ જ પાવન પર્વ છે, ખાસ કરીને સતયુગમાં જે પ્રકારે બદ્રીનાથજીનું ખૂબ જ મહત્વ રહેલું છે, ખાસ કરીને દ્વાપર યુગમાં દ્વારકાધીશનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્રેતા યુગમાં રામેશ્વર ભગવાનનું ખૂબ જ મહત્વ રહેલું છે, એવી જ રીતે અત્યારે એટલે કે કલયુગમાં ભગવાન જગન્નાથનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને આ જ ભગવાન જગન્નાથની રથયાત્રાની પહેલા આવતી યાત્રા એટલે જળયાત્રા. આ જળયાત્રા જે શબ્દ છે તેના પરથી જ ખ્યાલ આવે છે કે જે જળ છે તેનું આમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને 142મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા જ્યારે પણ ઉજવવામાં આવે છે ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને તેના અઠવાડિયા પહેલા જે જળયાત્રા ઉજવવામાં આવે છે તે પણ એક મિની રથયાત્રા એટલે કે નાની રથયાત્રા જેવો જ એનો માહોલ હોય છે. દર વર્ષે ખૂબ જ ધામધૂમથી તેની ઉજવણી થાય છે. ફરી એક વખત અમારા સંવાદદાતા સિદ્ધિ પાસે જઈશું. જગન્નાથ મંદિરથી સીધા દ્રશ્યો આપ જોઈ શકશો. સિદ્ધિ, જે પ્રકારે જળયાત્રાનું આયોજન થવાનું છે અને 8 વાગ્યાથી આ જે જળયાત્રા છે તેનો પ્રારંભ થશે, ત્યારે સૌથી પહેલા તો હું તમને એ પૂછવા માંગીશ કે આજના આખા દિવસનું કાર્યક્રમ શું છે? જેઠસુદ પૂનમ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો વિધિવત પ્રારંભ. અષાઢી બીજે ભગવાનની રથયાત્રા નીકળી તે પહેલા આજે જયારે ભગવાનની જળયાત્રા નીકળશે ત્યારે જગન્નાથ મંદિરનો જે માહોલ તમે જોઈ રહ્યા છો, જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી રહ્યું છે અને ધ્વજા પતાકા સાથે ભક્તો અહીંયા તૈયાર છે થોડી જ વારમાં ભગવાન જગન્નાથને જળાભિષેક કરવા માટે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીને જળાભિષેક કરવા માટે જળયાત્રા જશે, ત્યારે જળયાત્રામાં જે વિવિધ કર્તવ્યો બતાવવામાં આવશે તે કર્તવ્યો પણ અહીંયા કરી રહ્યા છે. બલભદ્રજીને પ્રિય એવા કર્તવ્યો છે કે જે બતાવવામાં આવશે. ભગવાનને આજે વિશેષ ગજરાજનો શણગાર કરવામાં આવશે અને ગજવેશમાં જ્યારે ભગવાનના દર્શન થશે 108 ઘડાઓ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તમામ 108 ઘડાઓમાં ભગવાનને જળ જ્યારે લાવવામાં આવશે ધ્વજા પતાકા અહીંયા લહેરાઈ રહ્યા છે અને ભગવાનના ત્રણેય રથ છે તેને તૈયાર કરી દેવામાં આવ્યા છે. ભગવાનને ઉદરને આરે લઈ જવામાં આવશે, ભગવાનનું ત્યાંથી 108 ઘડામાં જળ ભરીને લાવી અને મંદિર પરિસરમાં ભગવાનને દૂધ અને કેસરથી જળાભિષેક કર્યા બાદ ભગવાનને અભિષેક કરવામાં આવશે અને સુંદર વસ્ત્રો ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. ભક્તો માનેનો ઉત્સાહ છે, અહીંયા દર્શન કરવા વહેલી સવારથી જ આવ્યા છે. તેમની સાથે વાત કરીએ. આજે ભગવાનની જળયાત્રા છે, રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે, ભગવાનની સેવા પૂજા કરવાનો અવસર છે, કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે કે આ 1 યરથી વેઇટ કરીએ છીએ કે ક્યારે આ અને જઈએ,
અને એટલો હોશિયાર અને આનંદ હોય છે કે અહીંયા તમે ક્યારે ને ક્યારે એમ થાય કે તમે આવો. ભગવાન જગન્નાથના જે દર્શન કર્યા છે, ભગવાનને અભિષેક કરાવવામાં આવશે, શું કહેશો? જે ભગવાનની રથયાત્રામાં અમે રોજ નદી જળ લઈશું, જળ લાવીને ભગવાન અભિષેક કરીશું, પછી સરસપુર મમાણ મુસાળ જતા રહેશે, પછી 14 દિવસ પછી જગન્નાથ ભગવાન પાછા આવશે, પછી રથયાત્રામાં નગર નગરમાં ફરવા નીકળશે. ભગવાન એમ કહેવા માગે છે કે વર્ષોથી પબ્લિક મને પગ લાગે તો હું આખા નગરમાં ફરી ફરીને બધાને હું ભગવાનની જે કાષ્ઠ મૂર્તિ ને અહીંયા રથમાં બિરાજમાન કરવામાં આવી છે ત્યાં ભક્તો દર્શન કરી રહ્યા છે તેમના, અને અહીંયા બીજા કેટલાક ભક્તો ધ્વજા પતાકા સાથે ઉભા છે જે ભગવાનની જળયાત્રામાં જોડાવાના છે, અને ભગવાનને અભિષેક કરવા માટે જે પવિત્ર જળ લાવવાનું છે તે પવિત્ર જળ તેઓ અહીંયા લાવવાના છે. આપણે તેમના સાથે જ વાત કરીએ. ભગવાનની આજે જળયાત્રા છે, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ? આજે બહુ ઉત્સાહ છે અમને, આ ભગવાનના વલણ બહુ જ ઉત્સાહ છે અમને, ઉત્સાહ એટલો છે કે બહુ જ ઉત્સવ છે. આની અંદર લાભ મળ્યો અમે ભાગસારી પ્રજાપતિ, અમે મંડળ છે આખું 30 જણા આયા છે બાકરોલ થી આયા. જયારે ભગવાન અહીંથી મોસણમાં જાય છે ત્યારે અમને એટલો બધો ઉત્સાહ હોય છે કે ના પૂછો વાત. અમે 2 દાડા અગાઉ રાહ જોઈએ છે કે ક્યારે જળયાત્રા આવે, જળયાત્રા આવે, અને એટલો ઉત્સાહ હોય છે લોકોને કે આનંદ મંગળ થી ભગવાન જયારે એમના ઘેર જાય છે મોસાળમાં ત્યારે બધાને ઉત્સાહ હોય છે, અને સરસપુરમાં પણ એટલો ઉત્સાહ છે કે ભગવાન જયારે સાંજે 5 વાગે પધારે છે ત્યારે ત્યાં પણ જોરદાર ઉત્સાહ હોય છે, અને ભગવાનની એવી કૃપા છે કે વરસાદ પણ એ જ લાવે છે. બિલકુલ, તો ભગવાનની આ કનેરી લીલા છે કે જેમાં ભગવાનનું એક વિશિષ્ટ સ્વરૂપ અહીંયા જોવા મળે છે. ભગવાનને અભિષેક ચોક્કસ થાય છે, જે રથ તૈયાર છે જેમાં ભગવાન જશે, ભક્તો અહીંયા ઉમટ્યા છે, અને 14 દિવસ ભગવાનની સેવા ચાકરી કરવામાં આવશે, અને ભગવાનને જળાભિષેક કરી અને આજથી વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ થશે, અને રથયાત્રાનું પહેલું સોપાન એટલે કે જળયાત્રા છે તે સંપન્ન થશે, અને આજે ભગવાન મોસાળ તરફ પ્રયાણ કરશે. કેમેરામેન અરવિંદ સાથે સિદ્ધિ સઠિયા, ઝી મીડિયા, અમદાવાદ. તો જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા, ભક્તોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, ભક્તો ખૂબ જ ઉત્સાહ ધરાવે છે, જે પ્રકારે તૈયારીઓ થઈ રહી છે, મંદિર પણ પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે, અને જે રથનો શણગાર છે તેને તો વાત જ અનેરી છે, અને ખાસ કરીને જે 108 જે કળશ તૈયાર કરવામાં આવ્યા છે તે પણ સુશોભિત કરવામાં આવ્યા છે. કળશનું પણ એક અનેરો મહિમા છે તે વિશે પણ આપણે માહિતી આપીશું, પરંતુ ફરી એક વખત આપને જણાવી દઈએ કે અત્યારે મારી સાથે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી ઉપસ્થિત છે, તેમની સાથે આગળ જળયાત્રા વિશેની આપણે વાતચીત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે જળયાત્રા આ જે નામ છે તે પરથી જ જળનું મહત્વ આપણને જાણવા મળે છે. ખાસ કરીને જળ એ જ જીવન છે, જળ વગર માણસ જીવી જ ન શકે, ખૂબ જ મહત્વ ધરાવે છે માણસના જીવનમાં જળ, અને માણસનું શરીર પણ એવું છે કે જેમાં 60% જળ રહેલું છે. તો ફરી એક વખત આપણે જણાવી દઈએ કે અર્પણ કાયદાવેલા અમારા સંવાદદાતા રિવરફ્રન્ટથી લાઈવ જોડાઈ રહ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. અર્પણ, જે પ્રકારે આજે જે 108 કળશ છે તેમાં જળ ભરવામાં આવવાનું છે, ત્યારે રિવરફ્રન્ટ પરથી જે પાણી છોડવામાં આવ્યું છે, અત્યારે જે પ્રકારે આપ ઉપસ્થિત છો, કેવો માહોલ છે ત્યાં? નુપુર, હાલમાં વાત કરું તો હજી જે ભાવિક ભક્તો છે, જે આયોજકો છે તે હવે આવશે. હાલમાં કહી શકાય કે પ્રાઇમરી તૈયારી ચાલી રહી છે. સોમનાથ બુધરના આરે પાછળની તરફ આપ જોઈ શકો છો, જે પૂજા વિધિમાં ભાગ લેવાના છે તે પંડિતો છે, જે મહારાજ જેને આપણે કહી શકીએ, તે લોકો અહીંયા જે પૂજાપાની જે સામગ્રી છે તેનું હજી ગોઠવણ કરી રહ્યા છે. એટલે લગભગ 8 વાગ્યાની આસપાસ જમાલપુર મંદિર એટલે કે જગન્નાથજી મંદિરેથી વાસ્તે ગાસ્તે 108 કળશ સાથે, શણગારેલા હાથીઓ સાથે, સેંકડો ધજાઓ સાથે અહીંયા રિવરફ્રન્ટ ખાતે સોમનાથ બુધરના આરે આ તમામ જે ભાવિક ભક્તો તે આવશે, અને તે બાદ અહીંયા જે આ હોજ બનાવવામાં આવ્યો છે, કેમેરા પર્સનને કહીશ આ દ્રશ્ય બતાવે, આ પ્રતિકાત્મક હોજ બનાવ્યો છે કે આની અંદરથી પૂજા થશે, કારણ કે સાબરમતી નદીને હાલમાં સફાઈ માટે ખાલી કરવામાં આવેલી છે, અને આ જે પાણી આપ જોઈ રહ્યા છો હાલમાં તે રોકાયેલું પાણી છે, એટલે પ્રતિકાત્મક રૂપે ગંગા જે ગંગા પૂજન છે તે માટે અહીંયા આખી વિધિ થશે, અને ખાસ એક સીડી પણ મૂકવામાં આવી છે, જે દ્રશ્ય આપને બતાવું છું. આ જે એક પાટિયું પડેલું છે અને સીડી છે, ત્યાંથી જે મુખ્ય મહારાજ છે મંદિરના, દિલીપદાસજી મહારાજ, તે એક પ્રતિકાત્મક રૂપે એક ઘડો લઈ અને સાબરમતી નદીમાંથી પાણી લેશે, અને તે બાદ જે અહીંયા ધાર્મિક વિધિ કરવાની છે મંત્રોચ્ચાર સાથે, ધાર્મિક
જે જુદા જુદા સૂત્રો બોલાશે, જે વિધિ છે તે મુજબ અહીંના જે મહારાજ છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની આ પૂજા રહેશે અને કેવા પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે મહારાજ પણ છે. મહારાજ, આજની આ જે પૂજા છે શું એનો મુખ્ય હેતુ છે અને કેટલું મહત્વ છે એનું? આ પૂજાનું મહત્વ એવું છે કે ગંગાજીનું જેમ આપણે પૂજન કરી છે એમ ગંગાજીનું પૂજન થશે, યમુનાજીનું પૂજન થશે, શ્રદ્ધારૂપી સરસ્વતી અને નર્મદાજીનું પૂજન કરીને ભગવાનનો અભિષેક થશે. ષોડશોપચારી પુરુષ સૂક્તથી જેમ 16 ઉપચાર છે એમાં 16 સંસ્કાર છે, એમ 16 ઉપચારથી ભગવાનનું પૂજન કરવામાં આવશે અને એમનો અભિષેક કરવામાં આવશે. દરેક દરેક દ્રવ્યોથી મંદિરની અંદર નિજ મંદિરની જલ વાંચે ગાતે લઈ જવામાં આવશે, એની પ્રતિષ્ઠા કરીને એ ભગવાન ઉપર દરેકે દરેક દ્રવ્યોથી વનસ્પતિથી જળથી મધથી ઘીથી દૂધથી તથા દરેક ઔષધિથી અને આજ એક જ દિવસે જેમ આપણે કેવડા તીર્થના દિવસે ભગવાનને તુલસી ચડે છે તેમ આજે જ ભગવાનને અહીંયા આગળ દૂરવા અને ધરો ચડશે, બાકી ચડશે નહીં. આજે મહત્વ ભગવાનનું મહત્વ છે, અનોખું મહત્વ છે. મહારાજ, આપણે ફરીથી વાત કરીશું, આ સાથે જે અન્ય દ્રશ્યો છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ શકો છો આ મુખ્ય જે પૂજા સ્થળ છે ત્યાં હાલમાં જે ભગવાનની જુદી જુદી છબી છે, જુદા જુદા ચિત્રજી છે, તેને હાલમાં અન્ય તેમના જે સાથી કર્મચારીઓ છે, જે સાથી મહારાજ છે, તેમના દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે. તે બાદ 8 વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરેથી જે કળશ યાત્રા છે તે અહીંયા આવા તરફ નીકળશે અને અન્ય જે મહાનુભાવો માહિતી મળી રહી છે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે, શહેરના મેયર બિજલ પટેલ, અન્ય જે હોદ્દેદારો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તે તમામ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહેશે અને લગભગ 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચેનો જે સમયગાળો છે તે દરમિયાન અહીંયા આખી આ પૂજા થશે અને પુનઃ અહીંયાથી આ જે ઘડા લઈને આવશે 108 તેનામાં જળ ભરી અને પુનઃ જગન્નાથ મંદિરમાં આ જે જળ યાત્રા છે તે જશે અને ત્યાં ભગવાન જે છે ગજવેશનો જે સ્વરૂપ છે, જે વસ્ત્રો છે તે ધારણ કરી અને ભાવિક ભક્તોને ત્યાં દર્શન આપશે. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સુધી આપની પાસેથી પણ અપડેટ લેતા રહીશું. તો જે પ્રકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, મંદિર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, આ સાથે જળયાત્રાનું પૂજન જ્યાં થવાનું છે ત્યાં પૂજાપોથી લઈને પૂજારીથી લઈને તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. વધુ જાણકારી માટે ફરી એક વખત અમિતજી પાસે જઈએ. અમિતજી, જે પ્રકારે આપણે વાત કરી કે જળયાત્રાની વાત કરીએ તો જળયાત્રામાં જળનું ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે જળનું તો દરેક વ્યક્તિના જીવનમાં પણ એટલું જ મહત્વ રહેલું છે. જળ છે તો જીવન છે. તો આપની પાસે જળ એ ચંચળ છે, સાથે સાથે શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ પણ ક્ષીર સાગરમાં શેષશાયી નાગની ઉપર શ્રી વિષ્ણુ ભગવાન જળમાં બિરાજમાન હોય છે. વળી શ્રી મહાલક્ષ્મી દેવી પણ જળમાં જ વિષ્ણુ ભગવાનની સેવા કરે છે, એટલે જળની અંદર શ્રી વિષ્ણુ ભગવાન અને શ્રી મહાલક્ષ્મી દેવીનો વાસ હોય છે, એટલે જળતત્વ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. હવે જ્યારે અભિષેક કરવામાં આવે તે દરમિયાન દિવ્ય મંત્રોચ્ચારથી એ જળને અભિમંત્રિત કરવામાં આવતું હોય છે, એટલે જળને મંત્રોનું વિશેષ બળ પ્રાપ્ત થાય અને એ જળ અત્યંત પવિત્રતા ધારણ કરતું હોય છે. આ પૂજાની અંદર 1600 ઉપચાર વિધિમાં સૌપ્રથમ તો બધી નદીઓનું આવાહન કરવામાં આવશે. આ શ્લોક પણ ત્યાં બોલવામાં આવતો હોય છે. ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિમ કુરુ, એટલે આ બધી પવિત્ર નદીઓનું અમે આવાહન કરીએ છીએ અને આ બધી નદીઓ અહીંયા પોતે અવતરિત થાય એવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે આ બધી નદીઓને અહીંયા આવાહન કરવામાં આવે મંત્રોચ્ચારથી, મંત્રમાં ખૂબ જ શક્તિ હોય છે, એ મંત્રોચ્ચારથી જ્યારે આવાહન કરવામાં આવે ત્યારે પછી એક બીજો મંત્ર પણ બોલવામાં આવતો હોય છે. અપવિત્રો પવિત્ર વા સર્વાવસ્થામ ગતો અપીવા યસ્મરેત પુંડરીકાક્ષમ બાહ્યા અભ્યાંતર શુચિહિ, એટલે કે આ જળથી અમે સર્વે દિશાઓ સર્વ ખૂણાઓ આ વાયુ તત્વને તેમજ પ્રત્યેક મનુષ્યની અંદર રહેલા વિકારને અમે એ નાશ પામે, સાથે સાથે પવિત્રતાનો આવિર્ભાવ થાય, દિવ્યતાનો આવિર્ભાવ થાય, કોઈ પણ પ્રકારનું અનિષ્ટ તત્વ હવે શેષ રહે નહીં તેવો મંત્રોચ્ચાર બોલી તેવો ભાવ વ્યક્ત કરી
અને પૂજાનો આરંભ કરવામાં આવે છે. બીજું એક અગત્યની વાત એ પણ છે કે શાસ્ત્રની અંદર જુદી જુદી પૂજાઓ કહેવામાં આવી છે, એનું વિધાન કહેવામાં આવ્યું છે. આપણે સાંભળ્યું ષોડશોપચાર વિધિ, એટલે ષોડશોપચાર વિધિ એટલે સૌથી પહેલા પંચોપચાર વિધિથી શરૂ થાય, જેની અંદર દર્શન, ગંધ, આરતી, ફળ આ પ્રકારની પંચોપચાર વિધિ હોય. બીજું છે એનાથી બીજો તબક્કો ષોડશોપચાર વિધિ, એટલે કે સોળ પ્રકારના, એટલે પાદ્યથી અર્પણ કરી પદ એમના પખાળવાથી લઈ અને છેક નૈવેદ્ય સુધી જુદી જુદી સોળ પ્રકારને તત્વો આની અંદર ઉમેરવામાં આવે છે, એ ષોડશોપચાર વિધિ છે. જી બિલકુલ અમિતજી, એટલે એમ કહી શકાય કે જે પૂજન વિધિ છે તેનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે અને ષોડશોપચાર વિધિ ખૂબ જ મહત્વની છે. કારણ કે આ જે વિધિ છે, કદાચ દર્શક મિત્રોને આ અંગે જાણકારી નથી કે ષોડશોપચાર વિધિ શું છે, તો એ વિશે પણ આપની સાથે ડિટેલમાં વાતચીત કરીશું. તો દર્શક મિત્રો, જે પ્રકારે અમે તમને માહિતી આપી કે તમામ તૈયારીઓ મંદિર પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી છે અને આ સાથે જ્યાં પૂજા થવાની છે 108 કળશમાં જે જળ ભરવાના છે ત્યાં પણ તૈયારીઓ થઈ ગઈ છે, પૂજાપો આવી ગયો છે અને પ્રતિકૃતિ સ્વરૂપે સાબરમતીના જે પાણી છે તે પણ છોડવામાં આવ્યા છે અને તેનું પણ એક ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આગળ ઘણી બધી વાત કરવાની છે, ખાસ કરીને ષોડશોપચાર વિધિ શું છે એ અંગે પણ તમને જાણકારી આપીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.